ओके सो हेलो एवरीवन, वेलकम टू द सार्थक बायोलॉजी इंस्टीट्यूट। बेटा स्क्रीन विजिबल से मने कंफर्मेशन आप ही दे जो। ओके डन से, चलो चलो बेटा। तो आज आप स्टार्ट करिए छे चैप्टर नंबर 12 ना एमसीक्यू। चेप्टर नंबर 12 સુધી આપણે સક્સેસફુલી પહોંચી ગયા છે, બરોબર। લગભગ આપણે 1 થી 11 ચેપ્ટર ટોટલી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। તો હવે ધીમે ધીમે આપણે આખું 12th જે છે એ કમ્પ્લીટ કરવા આવી ચૂક્યા છે, બરોબર। ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ છીએ બેટા ચેપ્ટર નંબર 12 ના પ્રશ્નો। ચાલો ફર્સ્ટ એમસીક્યુ, બીટી કપાસ એ શું નથી? નથી પૂછ્યું છે બેટા, જોજો। જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ છે, હા છે। કીટનાશકો છે, યસ। પછી બેક્ટેરિયલ જનીનની અભિવ્યક્તિ દર્શાવતી રચના છે, હા। અને દરેક પ્રકારની જીવાતો પ્રત્યે પ્રતિકારક દર્શાવતો છોડ નથી, એટલે દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર। સેકન્ડ ક્વેશ્ચન, શરીરમાં એડીએ ના ઉત્પાદન માટેના સંકેતો ક્યાં જોવા મળે છે? તો કે લિમ્ફોસાઇટ્સમાં, ખ્યાલ જ હશે બેટા તમને। ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન, સૌ પ્રથમ જનીન થેરાપીનો ઉપયોગ એ સેદન સેના નિદાન માટે કરવામાં આવેલો હતો? અને થેરાપીની વાત કરી રહ્યા છીએ બેટા, તો સિમ્પલ વસ્તુ છે, એસસીઆઈડી અને એડીએની ઉણપથી થતા રોગો માટે, બરોબર। ચાલો એડીનોસાઇન ડીએમિનેઝ એડીએનું પૂરું નામ છે। પાંચમો, જનીનોની અભિવ્યક્તિને રોકવી એ સેના દ્વારા શક્ય બની છે? ટૂંકું આરએનએઆઈ મતલબ આરએનએ ઇન્ટરફેરન્સ કહેવામાં આવે છે બેટા એને, અને પ્રતિ અર્થપૂર્ણ આરએનએ, હા બંને દ્વારા જે છે એ શક્ય થઈ છે। પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પ્રોટોટોક્સિન એ શું છે? નિષ્ક્રિય ઝેર કે જેને કહેવામાં આવે છે, પ્રોટોટોક્સિન એ નિષ્ક્રિય ઝેર છે। એક્ઝામ્પલ તરીકે બેસલેસ થુરેન્જિયન્સિસ લઈ શકાય છે, બીટી। ચલો સાતમો, પેથો ફિઝિયોલોજી એટલે શું? તો કે યજમાનના દેહધર્મ વિદ્યા દ્વારા થતા ફેરફારને, બરોબર, પેથોફિઝિયોલોજી જેને આપણે કહીએ છીએ। આઠમો નંબર, માનવ ઇન્સ્યુલિનની સી પેપ્ટાઇડ એ ખાલી જગ્યા દર્શાવે છે, એન ટર્મિનલ અને સી ટર્મિનલ બે છેડાઓ હોય બેટા, યાદ હશે તમને, સી પોલીપેપ્ટાઇડની શૃંખલા જે પ્રો ઇન્સ્યુલિન માંથી ઇન્સ્યુલિનની પુખ્તતા દરમિયાન દૂર થતી જોવા મળે છે, બરોબર। પેલું આ એ શૃંખલા, વી શૃંખલા અને સી પેપ્ટાઇડ, આ ત્રણ વસ્તુ નથી આપેલી, યાદ હોય તો આ રીતે એક આખી એ શૃંખલા, પછી બી શૃંખલા અને પછી સી પેપ્ટાઇડ, ભાગલા પાડો એટલે એ બી શૃંખલા અલગ પડી જાય, સી પેપ્ટાઇડ ની શૃંખલા અલગ પડે, હા એ વાળી વાત છે, એટલે આન્સર અહીંયા આગળ સી થશે। ચાલો નવમો નંબર, જીઈએસી એટલે શું? પૂરું નામ જણાવો, તો જીનેટિકલી એન્જિનિયર એપ્રુવલ કમિટી જેને આપણે કહીએ છીએ, એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર। દસ નંબર, એન્ટીટ્રિપ્સિન એ ખાલી જગ્યા છે? તો એન્ટીટ્રિપ્સિન એમ્ફિલેસિયા રોગની સારવાર માટે કરવામાં આવે છે, એનો ઉપયોગ। અગિયાર નંબર, બેસિલસ થુરેન્જિયન્સિસ નું સક્રિય સ્વરૂપ થવાનું કારણ જણાવો, બીટી નું સક્રિય સ્વરૂપ તો આલ્કલીય પીએચ કહેવાય બેટા, કારણ કે બીટી એ વિષારી પ્રોટીન છે જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય, જયારે એને આલ્કલીય પીએચ આપો ને ત્યારે તે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે, એટલે આન્સર અહીંયા આગળ આપણો સી થશે બેટા। બાર નંબર, હંગામી અણુ કે જે ડીએનએ કે આરએનએ ના મિશ્રણમાં કોઈ નિર્ધારિત કરેલા ક્રમને ઓળખવામાં મદદ કરે, તો એ ડીએનએ અથવા તો આરએનએ જ હોય શકે, બાકી કઈ ના હોય, એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર। ચાલો તેર નંબર, ગોલ્ડન રાઈસ પૂછાઈ ગયેલો પીવાયક્યુ છે બેટા, ગોલ્ડન રાઈસ સોનેરી ચોખા, પારજનની ચોખાની જાત છે કે જે બીટા કેરોટીન પ્રોટીનના ઉત્પાદન કરવા માટે આ વપરાવવામાં આવતી હોય છે, આના માટેનું જનીન છે, બરોબર, પૂછાઈ ગયેલો પીવાયક્યુ છે। ચૌદમો નંબર, લીટ્રોવાયરસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, એટલે સાચું વિધાન શોધવાનું છે, શું સાચું વિધાન છે એમ। અમદાવાદ, કેમ કે આરએનએ ધરાવતો વાયરસ છે કે જે રોગક્રમણ દરમિયાન ડીએનએ બનાવે, રીટ્રોવાયરસ વાયરસ છે એટલે સીધી વસ્તુ છે, જનીન દ્રવ્ય તો આરએનએ છે। ચલો પંદર, આરએનએ આઈ એટલે આરએનએ ઇન્ટરફેરન્સ પદ્ધતિમાં જનીનોની અભિવ્યક્તિને રોકવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
તો કે જનનની અભિવ્યક્તિને દૂર કરવા માટે અહીંયા આગળ ડીએસ આરએનએ નો ઉપયોગ કરવામાં આવે છે, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ જેને કહેવાય છે. આ નામ તમને ખબર હશે, એસ એસ એટલે સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ કહેવાય, બરોબર. પછી દ્વિસૂત્રીય ડીએનએ ડીએસ ડીએનએ એટલે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ કહેવાય, ડીએસ આરએનએ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ કહેવાય, અને એસ એસ આરએનએ એટલે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ કહેવાય. 16 નંબર, જનનીક રૂપાંતરિત સજીવો. જનનીક રૂપાંતરિત સજીવો જે છે એના વિશે અહીંયા આગળ આપણને વાત કરેલી છે. ફૂગ વનસ્પતિ સજીવો પ્રાણીઓનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હોય છે? સિમ્પલ એન્ડ સિમ્પલ વસ્તુ છે, બાયો ફાર્માસ્યુટિકલમાં બી કરો છો અને જૈવિક પદાર્થોના ઉત્પાદનમાં બી કરો છો, એટલે આન્સર અહીંયા આગળ તમારો સી થશે. યસ બેટા, એક પણ નહીં, ના 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 ના. જનનીક રૂપાંતરિત સજીવો બાયો ફાર્માસ્યુટિકલમાં જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ ની વાત થઈ રહી છે બેટા. 17 નંબર, બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્ર માટે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સુધારેલ સજીવ, હા. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, યસ. અનુપ્રવાહી તે સંસાધન ટેકનોલોજી દ્વારા કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ આપેલ તમામ આવશે. 18 નંબર, ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન વધારવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી બને છે? એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી કે જનીનની વૃદ્ધિ, જીએમઓ ફરિયાદ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, બોમ્બે. 20 નંબર, જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ જનીનિક રૂપાંતરણ દ્વારા કેવી રીતે ઉપયોગી થાય છે? તો પહેલું, ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે, હા. જીવાતનાશક રસાયણો એના પરની નિર્ભરતા ઘટે, હા. લણણી પછી થતા નુકસાન, બરોબર, ઘટે, સાચું છે. અને વનસ્પતિ દ્વારા થતા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતામાં પણ વધારો કરવામાં આવે છે, એ બી સત્ય વિધાન છે. એટલે એબીસીડી દિલ્હી. ચાલો 21, જનીન પરિવર્તિત સજીવો. હમણાં ઉપર એની વ્યાખ્યાથી પ્રશ્ન પૂછ્યો તો હવે પ્રશ્ન ઉપરથી વ્યાખ્યા પૂછી છે, બાકી કશું છે નહીં બેટા. કે વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે, એટલે આપણે પોતે કરીએ, બરોબર. ચલો, વિટામિન એ નું પ્રમાણ પૂછાઈ ગયેલો પીવાય ગયું, ગોલ્ડન રાઈસ, સોનેરી ચોખા. પછી બીટી વિષકારક જનીન દ્વારા તૈયાર કરેલા બાયો પેસ્ટિસાઇડ્સ કયા કયા છે? બાયો પેસ્ટિસાઇડ્સ તો આપેલ તમામ આવશે. ચાલો 24, બેસિલસ થુરિંજિયન્સિસ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન કયા કીટકને મારી નાખે છે? લેપિડેપ્ટોરા, ડિપ્ટેરા કે કોલિયોપ્ટોરા કે આપેલ તમામ? આપેલા તમામ, બધે બધા કીટકો જ ને. 25, બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે ક્યાં સ્વરૂપ જોવા મળે છે? નિષ્ક્રિય પ્રોટોટોક્સિન સ્વરૂપે. 26, કપાસના બોલવમ્સ દ્વારા કયા પ્રોટીન દ્વારા નિયંત્રણ કરી શકાય? જોજો બેટા, આ પૂછાઈ ગયેલા પીવાઈ ગયું છે અહીંયાથી, હમણાં ગુજસેટમાં બી આવી ગયેલો છે આમાંથી પ્રશ્ન. ગુજસેટ 2022 ની વાત કરી રહ્યો છું. મકાઈમાં છિદ્ર પાડતી વાત કરી છે બેટા. એક મિનિટ, કપાસના બોલવમ્સ છે ને, ઓકે. કપાસના બોલવમ્સ ને કયા પ્રોટીન દ્વારા નિયંત્રિત કરી શકવામાં આવે છે? તો કપાસના પ્રોટીન જો હોય ને તો એને ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી બે હતા, ક્રાય 1 એસી અને ક્રાય 2 એબી. અને 27, મકાઈમાં છિદ્ર પાડતી ઉપજીવાત જે છે એ ક્રાય 1 એબી આવે. ચાલો 28, કયો પરોપજીવી તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે? મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા કહેવાય બેટા એને. 29, બધા જ સુકોષ કેન્દ્રીય સજીવો કોષોની સુરક્ષા માટેની પદ્ધતિ, તો આરએનએ અંતઃક્ષેપણની પ્રક્રિયા, અને આ જ પ્રશ્ન નીટમાં બી છે આના રિલેટેડ, આરએનએ અંતઃક્ષેપની પ્રોસેસ રિલેટેડ પ્રશ્ન નીટમાં બી છે બેટા. ચલો 30 નંબર, સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા કયા છોડના મૂળ પર ચેપ લગાડે છે? તમાકુના. 31, પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન જે છે ક્યાંથી મેળવવામાં આવતું? તો કે પ્રાણીઓને મારી નાખીને એમના આમાશયમાંથી લેવામાં આવતું, મતલબ કે પ્રાણીઓને ભૂંડને મારી નાખીને એવું કહેવાતું. 32, ઇન્સ્યુલિન જે છે બે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજાની સાથે કયા બંધ દ્વારા જોડાયેલી હોય? ડાયસલ્ફાઇડ બંધ.
દર્દીઓને એલર્જી, એના કારણે તો એને સ્ટોપ કરવામાં આવ્યું હતું. બરોબર, ચાલો 34. ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ શૃંખલા કુલ કેટલા, ટોટલ 50 એમિનો એસિડ હોય એના ભાગલા પડે કે 21 અને 30. એટલે અહીંયા આગળ એ પેપ્ટાઇડ ની શૃંખલા 21 આવે અને બી પેપ્ટાઇડ ની શૃંખલા જે છે એ 30 આવે, ટોટલ 51 આવે. ચાલો 36. મનુષ્ય સહિત સસ્તનધારીઓમાં ઇન્સ્યુલિન ખાલી જગ્યા તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે. ઇન્સ્યુલિન એ પ્રોઅંતઃસ્ત્રાવ તરીકે. ચાલો, પરિપક્વ ઇન્સ્યુલિન કઈ પેપ્ટાઇડ શૃંખલામાં જોવા મળતી નથી? ડી પેપ્ટાઇડ, સીધી વસ્તુ છે ને બેટા, પરિપક્વ ઇન્સ્યુલિનમાં ના જોવા મળે. ચલો 38. માનવ ઇન્સ્યુલિન સમાન શૃંખલા કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી છે? તો ઇલી લીલી કંપની દ્વારા. પ્રથમ માનવ ઇન્સ્યુલિન ઇલી લીલી અમેરિકાની કંપની હતી જેના દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. અને હવે કયા સાલમાં? તો કે 1983. અને ઇલી લીલી દ્વારા ઇન્સ્યુલિન ઉત્પાદન કરવા માટે કયા પ્લાઝ્મિડમાં તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો? તો જે પ્લાઝ્મિડ હતો એ ઇકોલાઈ બેક્ટેરિયા હતા. ચલો 41. આનુવંશિક રોગોના નિદાન માટે કઈ થેરાપીનો ઉપયોગ થાય છે? જનીન થેરાપી, જર્મલાઇન થેરાપી, દૈહિક કોષ થેરાપી કે બધી? તો બધી આવશે. 42. જનીન થેરાપીનો ઉપયોગ કઈ સાલમાં? તો 1990. 4 વર્ષની બાળકી એડિનોસાઇન ડીએમએનેઝની શિકાર બની હતી, યાદ હશે તમને. એટલે દિલ્હી, અરે સોરી, બોમ્બે. 44. એડીએનો ઉપયોગ કઈ રીતે કરાવવામાં આવે છે? અસ્થિમજ્જા પ્રત્યારોપણ કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી, બંને આવશે. 45. જનીન થેરાપીના રુધિરમાં કયા કોષોનું સંવર્ધન કરવામાં આવે છે? લસિકા કોષો, બી અને ટી લસિકા કોષો, સિમ્પલ છે. પછી સક્રિય એડીએનો લસિકા કોષમાં પ્રવેશ કયા વાહકોના ઉપયોગ દ્વારા કરવામાં આવે? તો કે સીડીએનએ અને રીટ્રોવાયરસ બે વાહક હોય. રીટ્રોવાયરસ એક વાહક તરીકે વર્તે છે. 47. સંભવિત એઇડ્સના દર્દીઓને એચઆઈવીની ઓળખ માટે સામાન્ય રીતે આણ્વિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, કઈ આવે? પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન. પછી કેન્સરના સંભવિત દર્દીઓને જનીનોના વિકૃતિની તપાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એ પણ પીસીઆર જ આવશે. ચાલો 49. પ્રાણીઓ કે જેનું જનીન ટ્રાન્સ જનીન દ્વારા બદલવામાં આવેલું છે તેને શું કહેવાય? ટ્રાન્સજેનિક પ્રાણી. પછી એલિઝા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? નીટનો પીવાયક્યુ છે. એન્ટીજન એન્ટીબોડીના પારસ્પરિક સિદ્ધાંત પર કાર્ય કરતું જોવા મળે છે, એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. 51. એકલ શૃંખલામાં ડીએનએ એટલે એસ એસ ડીએનએ ની વાત થઈ રહી છે, શોર્ટમાં કહું તો એની સાથે પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ ની સાથે સંકરિત કરવામાં આવે છે, જેના દ્વારા ખાલી જગ્યા ઓળખાય છે. ઓટો રેડિયોગ્રાફી જેને કહેવામાં આવે. 52. પારજનનીક પ્રાણીનું નિર્માણ એ કઈ અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે? શરીરની વિકાસ, જનીનો નિયંત્રણ હોય, સામાન્ય કાર્ય હોય કે આપેલ તમામ આવશું બેટા. 53. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા આના જેવા માનવ રોગો માટે મોડલ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવશે? તો ટ્રાન્સજેનિક પ્રાણીનો. 54. માનવ પ્રોટીનનો ઉપયોગ ખાલી જગ્યાનો સારવાર માટે કરવામાં આવે, એમ્ફિસેમાં આલ્ફા વન એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કરવામાં આવે, યાદ હશે તમને. પછી પ્રથમ પારજનનીક પ્રાણી ક્યારે મેળવવામાં આવેલું હતું? કઈ સાલમાં? એમ 1977. કયું હતું? તો કે રોઝી ગાય હતી, તમને એટલે ખ્યાલ હશે, એટલે બોમ્બે. પછી સૌપ્રથમ ટ્રાન્સજેનિક ગાય રોઝી હતી અમદાવાદ, અને એમાં માનવ પ્રોટીન સભર દૂધ ઉત્પન્ન થતું હતું, એટલે 58. આમ જોવા જઈએ ને તો આપણો આન્સર બોમ્બે થાય. 2.4 ગ્રામ જે છે એ પ્રોટીન નું પ્રમાણ ધરાવતું હતું. બીજી બેઠે બેઠી લાઈનો લાઈન પૂછી છે બેટા, અને એ આલ્ફા લેક્ટા વ્યુમિન ધરાવતું હતું, જો યાદ હોય તો. કેવી લાઈન ટુ લાઈન છે, કેવી લાઈન ટુ લાઈન છે, ગજબ મજા આવે એવી છે ને. લીટી લીટી જેટલા પ્રશ્ન નીકળે બધા પૂછી માર્યા છે, આવું મજા આવે. ચાલો 61. મનુષ્ય ઉપર રસીનો ઉપયોગ કરતા પહેલા સુરક્ષા પરીક્ષણ કરવા ખાલી જગ્યાનું નિર્માણ પાચનની ઉંદરો, કારણ કે આપણે જનરલી ઉંદર ઉપર એક્સપેરિમેન્ટ કરીએ છીએ ને. ચાલો 62. પારજનિક ઉંદરોનો ઉપયોગ
એ કઈ રસીની સુરક્ષાના પરીક્ષણ કરવા માટે કરવામાં આવ્યું? તો કે પોલિયોની રસી હતી. પછી આપણી પ્રવૃત્તિનું નિયમન જૈવ દુનિયા સાથે કરતા સિદ્ધાંતોનો સમૂહ એટલે બાયો એથિક્સ જેને આપણે કહીએ છીએ. પછી સંશોધકોની શોધનો વ્યાપારિક ધોરણે બીજાઓ દ્વારા થતો વપરાશ અટકાવવા માટેની સરકાર દ્વારા અપાયેલી શું આપવામાં આવે? તો કે પેટન્ટ અથવા તો ઈજારો જેને કહીએ છીએ આપણે. ત્યારબાદ આવે છે જૈવ પેટન્ટ શું છે? તો કે જૈવ વૈજ્ઞાનિક સંશોધન માટેની પેટન્ટ છે. જૈવ પેટન્ટ માટે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે? નવી સંકલ્પના કે ઢાંચા અંગે, હા, અગાઉના શોધમાં કરેલા સુધારા અંગે, પેદાશ ને ઉત્પાદનમાં પ્રક્રિયા કરેલ સુધારા અંગે, કે આપેલ તમામ? આપેલ તમામ કહેવા છે બેટા. 67 હજારો વર્ષ પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાં કોનું વર્ણન કરવામાં આવે છે? તો કે ચોખાનું. ભારતમાં ચોખાની કુલ કેટલી જાત છે? 2 લાખ જાત છે ચોખાની. અને ચોખાની કઈ જાત તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે? બાસમતી ચોખા, જે આપણે ઘરે યુઝ કરીએ છીએ. પછી કયા વર્ષમાં અમેરિકન કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કર્યો હતો? 1977 માં. પછી ભારતીય બાસમતી ચોખાની જનરસની પેટર્ન એ કયા દેશે લીધેલી હતી? અમેરિકાએ. પછી નીચે પૈકી આપણા દેશની જૈવ સંપત્તિ કઈ છે? બાસમતી ચોખા, હળદર, લીમડો કે આપેલ તમામ? તો સિમ્પલ વસ્તુ આવશે ને બેટા, બધે બધી જ છે આપણા દેશની. પછી 73 જૈવિક સંપત્તિની પેટન્ટો અન્ય દેશ દ્વારા શોષણ કે જેને જૈવ તસ્કરી કહેવાય બેટા. પછી GEAC, હમણાં જ આપણે વાત થઈ હતી જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી એટલે દિલ્હી, અને એનું કાર્ય પૂછ્યું છે આપણને. પારજનેનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા, જનસેવાઓ માટેની પારજનેનિક સંબંધોના અમલીકરણની સુરક્ષા બંને આવશે. 76 મોબાઈલ જીનેટિક કોને કહેવાય? ટ્રાન્સપોઝોન્સ જેને મોબાઈલ જીનેટિક. નવો પ્રશ્ન છે, થોડુંક ધ્યાનમાં રાખજો. 77 પારજનેનિક ગાયનું દૂધ મનુષ્યનું કયું પ્રોટીન? આલ્ફા લેક્ટાબ્યુમિન કહેવાય. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. લીમડો કયા દેશની? તો કે ભારત. જૈવ તસ્કરીનું ઉદાહરણ કયું છે? બાસમતી ચોખા. ઇન્સ્યુલિનનું નિર્માણ કરવા માટે કયા કોષો જોવા મળે છે? તો કે બીટા કોષો. પછી શૃંખલામાં 21 અને 30, ટોટલ 51. હમણાં જ આપણે બેટા ફટાફટ જાય એવા પ્રશ્નો, જો ફટાફટ જવા એવા પ્રશ્નો છે, મજા આવે એવા પ્રશ્નો છે પણ. પછી ઇન વિટ્રો પદ્ધતિમાં સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો કે સૂક્ષ્મ જીવનો વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે. 83 સી પેપ્ટાઇડ કોને કહેવાય? પ્રો ઇન્સ્યુલિનનું વધુ ખેંચાયેલું પ્રમાણ. 84 જનીન થેરાપીની જરૂરિયાત કેવા રોગોની સારવારમાં અને નિદાન માટે કરવામાં આવે છે? જનીન થેરાપી, તો કે કેન્સર અને પાર્કિન્સન્સ રોગો જેને કહેવાય. પછી 85 બીટી જનીન દ્વારા ઉત્પન્ન થયેલ વિષનું નામ આપો. ક્રાય પ્રોટીન. પછી કોની સામે પ્રતિરોધક કરવા માટે કે કેળવવા માટે જનીન પરિવર્તિત પાકના નિર્માણમાં mRNA ના ટુકડા કરવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે? સૂત્રકૃમિ. 87 સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ કયા? ઉંદર. 88 માનવ રોગોની સારવાર શોધ માટેના સાદા મોડલ તરીકે કોણ વર્તે છે? પારજનીનિક પ્રાણીઓ. એ અને આર વાળા પણ આજે લઈ લઈએ છીએ બેટા, બહુ બધા છે, જોઈ શકો છો. એ આર વાળા તો ઢગલો છે, લઈ લઈએ છીએ આજે. 89 વિધાને બીટી વિષકારક પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોટ્રોક્સિન સ્વરૂપે હોય. સત્ય છે. ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચ ને કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમાં પ્રોટીન દ્રાવ્ય થતા સક્રિયમાં, હા, નિષ્ક્રિય હોય તો દ્રાવ્ય થતા સક્રિયમાં ફેરવાય. બે સમજૂતી છે, બે એકબીજાની સમજૂતી છે ને, અને સક્રિય થઈને સક્રિય પ્રોટોટોક્સિનમાં ફેરવાય છે, એ બી તમને ખબર હશે, એટલે બંને સમજૂતી છે. અમદાવાદ કહેવાય. 90 નંબર કીટકોના અધિચ્છદીય કોષો ફૂલીને ફાટી જાય, સાચું છે. અને બીટીનું સક્રિય વિષ કીટકના મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડીને તેમાં છિદ્ર ઉત્પન્ન કરે છે, એવી સત્ય વિધાન સમજૂતી છે. 91 બીટી પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીનનું નિર્માણ કરે અને Cry1AB કોન બેરરને નિયંત્રિત કરે. હા, સત્ય કહેવાય બેટા, સત્ય વિધાન છે, પણ બંને એકબીજાની સમજૂતી ના આવે, વિધાન તો સત્ય છે. 92
એડીનોસાઇન ડીએમિનેઝ રોગ પ્રતિકારકતામાં અતિ આવશ્યક છે અને એડીનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનોનો લોપ થવાથી એ વસ્તુ થાય છે. બંને સાચા છે. અમદાવાદ 94. જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે અને એડીએ ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. બે સાચા જ છે. સમજૂતી ના કહેવાય, સાચા તો છે. 94. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૈવ તસ્કરી રોકવા માટે કડક નિયમો સાચું છે. વિકસિત દેશો સ્પર્ધા અટકે, શોષણ અટકે અને નુકસાનીનું યોગ્ય મળતર ચૂકવાય, આ તો એના જ કારણે ચૂકવાશે. અમદાવાદ કહેવાય. 95. જૈવ પેટન્ટ પ્રક્રિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરતી હોય છે. હા, અને જો એક જ આર્થિક અગત્યતા ધરાવતી જાતિની વનસ્પતિ ઉપર કોઈ એક જ દેશની પેટન્ટ યોગ્ય હોય તો તેના ઉપર એક દેશનું આધિપત્ય સ્થપાઈ જાય અને વૈશ્વિક સ્તરે પ્રશ્ન ઉદ્ભવે છે. બંને સત્ય છે અને સમજૂતી કહેવાય. 96. માનવ બેબી માટે પારજનની ગાયનું દૂધ વધારે યોગ્ય હોય છે. હા, કેમ કે એમાં આલ્ફા લેક્ટોબ્યુમિન હોય, લઈ શકાય છે, 2.4 ગ્રામ પ્રોટીન ધરાવે એટલા માટે સત્ય કહી શકાય. ચલો, અને કુદરતી ગાય કરતા આ મનુષ્યનું આલ્ફા લેક્ટોબ્યુમિન ધરાવતું હતી, તો એ તો આપણે હું આભી હાલ તો બોલ્યો બેટા, એટલા જ માટે તો અમદાવાદ આન્સર થાય ને. ચલો, 97. પ્રયોગશાળામાં કૃત્રિમ ઇન્સ્યુલિન સૌપ્રથમ ઇલી લીલી કંપનીએ, હા, અને ઇન્સ્યુલિનની રચનાની બે અમિનો એસિડની શૃંખલાઓ એમાઇન બંધ ના આવે, ડાયસલ્ફાઇડ આવે, એટલે સી આવે આન્સર. એ સાચું અને આર ખોટું. અને 98. માનવ ઇન્સ્યુલિનની રચનાની બે શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી, હા એ તો સાચું છે. અને માનવ ઇન્સ્યુલિનના ઉત્પાદન દરમિયાન લેક્ટોઝ ધરાવતું પોષણ માધ્યમ બી જરૂરી છે, એ બી સત્ય છે. પણ સમજૂતી એક કેની ના કહેવાય, વિધાન બે સત્ય છે પણ સમજૂતી ના કહેવાય. બોલો બેટા, રેડી છે? રેડી? એક વસ્તુ ફરીથી આજે જોઈ તમે, મેક્સિમમ આપણે ટ્રાય જેટલો શક્ય હતો બધો કરી નાખેલો છે. 26 મિનિટ થઈ જાય આપણાને, ટાઈમ ઘટ્યો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. ચલો કોઈ વાત નહીં, હજી બાકી છે એમસીક્યુ પણ કરી નાખીએ છીએ. ચલો, સ્ક્રીન વિઝિબલ છે ને બેટા, આ રહીએ જોડકાવાળી. ઓકે ચાલો, તો પહેલું જોડકું, પ્રથમ પારજનનીક પ્રાણી કયું છે? તો કે રોઝી. પોલિયોની શરીર રસીની સુરક્ષા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે પારજનનીક ઉંદરનો. એલિઝા, એન્ટીજન એન્ટીબોડી સિદ્ધાંત પર ને એડીનોસાઇન ડીએમએનએસ, એટલે પહેલામાં એક મિનિટ, પહેલામાં એક્સ, ઓકે પહેલામાં એક્સ, પછી બીજામાં ઝેડ, અમદાવાદ. ચલો સેકન્ડ ક્વેશ્ચન, બીટી બેસિલસ થુરેન્જીએન્સિસ છે, લેપિડોપ્ટેરા શ્રેણી આવશે. Cry1AC છે, Cry1AC કપાસના બોલવર્મ્સ તરીકે. Cry1AB જે છે એ કોર્ન બેરર, કપાસમાં છિદ્ર પાડતી ઉપદ્રવી જીવાત, યાદ હશે તમને. અને સૂત્રકૃમિ તો મેલાડેગા ની ઇન્કોગ્નિ છે, કરો ચેક. એમાં એક્સ, ઓકે. પછી બીમાં ઝેડ, ઓકે, બોમ્બે. ચલો ત્રીજો, એ બી અને સી, સિમ્પલ લોજિક છે બેટા. એ હજી હમણાં આપણે વાત થઈ, એ 21, બી 30 અને સી જે છે એ પ્રો ઇન્સ્યુલિન ધરાવે. પતી ગયો? તો ઝેડ, વાય અને એક્સ આવે, એટલે દિલ્હી. ચાલો ચોથો નંબર, પારજનનીક ગાય આલ્ફા લેક્ટોબ્યુમિન ધરાવે. પછી પારજનનીકરણ, તો જનીનોની અભિવ્યક્તિ અને વિકાસની પ્રક્રિયા છે તે. પછી પારજનનીક ઉંદર પોલિયોની રસીની સુરક્ષા માટેનું પરીક્ષણ. અને પારજનનીક મોડલ કે જે કેન્સર, અલ્ઝાઇમર, સિસ્ટિક અને ફાઇબ્રોસિસ જેવા રોગો માટે કરવામાં આવતું હોય છે, એટલે ચેક કરો. તો પહેલામાં એક્સ, બીજામાં ડબલ્યુ, એટલે બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો 5 નંબર, આલ્ફા બીટા અને ડેલ્ટા
સિમ્પલ વસ્તુ છે, આલ્ફા કોષો ગ્લુકાગોન અંદર સ્ત્રાવનો સ્ત્રાવ કરે, બીટા કોષો ઇન્સ્યુલિન નો અને ડેલ્ટા કોષો સોમેસ્ટેટોન નો. એટલે પાંચમો આન્સર આપણો અહીંયા આગળ અમદાવાદ થશે, વાય ઝેડ અને એક્સ. સિક્સ નંબર, સૂક્ષ્મ જીવો દ્વારા જૈવ સલામતી, તે જે ઝડપથી વિભાજન થઈ અને સ્થાનિક સૂક્ષ્મ જીવન સાથે હરીફાઈ કરે, પછી જૈવ તસ્કરી એટલે ચોરવું, હા તો એના રિલેટેડ આપણે જે તો જ્ઞાનની ઉંઠાતરી કરીને તેના નવા સ્વરૂપમાં પ્રદર્શિત કરવું, મતલબ ચોરી લેવું અને પછી એને નવી નવી પેટર્ન તો આપીને પછી એને બહાર પાડવું, એ વાળી વાત થઈ. પછી સી, જનીન પરિવર્તિત વનસ્પતિ દ્વારા જૈવ સલામતી, હા તો જૈવ સલામતી ત્યારે જ થાય જ્યારે નવી નવી શોધો અગાઉના શોધોમાં સુધાર માટે આપવામાં આવે. અને જૈવ પેટન્ટ તો કે વિષારી અથવા તો એલર્જીક ચયાપચયકોનું ઉત્પાદન, બરોબર છે. આમ જોવા જાવ ને તો પહેલામાં ઝેડ, બીજામાં ડબલ્યુ, સીમાં વાય અને ડીમાં એક્સ. દિલ્હી રેડી? બોલો બેટા, રેડી કમ્પ્લીટ? હવે 30 મિનિટ પૂરી થઈ, જોઈ લો. તો 30 મિનિટમાં તમે કેટલા કરી નાખ્યા એમસીક્યુ? 105, હાથ તો પૂરા કર્યા આપણે. તો આવી સ્પીડ રાખો તો ગજબની મજા આવી જાય, ગજબ મજા આવી જાય. 30 મિનિટમાં 100 એમસીક્યુ ની કેપેસિટી થઈ તમારી, શું વાત કરો છો, બરોબર. બસ આવી કેપેસિટી જનરેટ કરતા શીખો. ક્યારે આવે? મેક્સિમમ એમસીક્યુ ની પ્રેક્ટિસ એન્ડ પરફેક્શન, બરોબર. એમસીક્યુ ની મેક્સિમમ પ્રેક્ટિસ એન્ડ પરફેક્શન આજે મૂકી દઉં છું. ચાલો તો આજનો સેશન અહીંયા ડન કરું છું બેટા હું. ઓકે.